એટલે હમણાં હું ડખો હતો. શેનો ડખો? બધા કઈક ભેગા થયા અહીંયા? હા. અરે ના ના ભાઈ, ડખામાં કઈ નતું. એ આપણે માવજી બાપા અહીંયા લગ્ન નતા અઠવાડિયા પહેલા. હા હા હા. તો એ માવજી બાપાના લગ્નમાં બરોબર બધા ગણેના નોતરા કાઢ્યા છે. એમાં આપણે આ ત્રિકમ કાકા નહીં, ત્રિકમ કાકા નોતું એ હતા, ઓલો વાળંદ ભૂલી ગયો. એટલે એ અમારી ઘેરે આવ્યા, મને કે યાર અમે ડાયરામાં જાતા એ કે. અને એ કોઈ મારે કે છોકરાના લગ્ન થયા, છોકરીના લગ્ન થયા, આપણે માવજી બાપાને તારવા નથી. અને મને કે આ વખતે સાવ તારવી દીધો. એટલે મેં કીધું એવું ન હોય, મને કંઈક ભૂલ થઈ હોય. મને કે ના ના એ કે આ વખતે તો લડી લેવું છે, ઘણી વખત કે આવું થયું છે એના પ્રસંગની અંદર. એટલે મેં કીધું એવું ન કરાય. તો કે નહીં, મારે એ કરી જ બતાવવું છે આ વખતે. મેં કીધું શું કરશો તમે? તો મને કે એ તો જાન તો આવી છે ને કાલે, કે આ ગણે નોતરા કાઢે છે, કાલે જાન આવી છે ને કે બરોબર કે આમ વરઘોડો નીકળે. એટલે તઈ જ મારે મારી શેરીમાંથી વરઘોડો નીકળે તો દિલ્હીમાંથી મારી જે ચાર ભેવું છે એને સૂટી કરવી છે. પછી ભલે ભેવું ભડકે ઘોડો ભડકે કરી બતાવવું છે એને ખબર પડે. એટલે અમે પછી કીધું એને કે ભાઈ એ કાંઈ ન કરાય. એટલે આપણે માવજી બાપાને અમે બોલાવ્યા અને માવજી બાપાને કીધું કે હા ત્રિકમ કાકાને તમે નોતરું કેમ ન દીધું? એમ ભાઈ હોય તો આપણે બોલાવતા પડે ને. મને કે ના ના કે નોતરમાં નામ છે એનું, કે દીધું છું નોતરું, લિસ્ટ કાઢ્યું તો લિસ્ટમાં નામ હતું ત્રિકમ કાકાનું, લિસ્ટમાં નામ હતું. પછી વાળંદને બોલાવ્યો અને વાળંદને કીધું કે ભાઈ તું ત્રિકમ કાકા નથી જો. તો કે જોતો ને, પછી એને જોયું કે આ આમાં ટીક તો કરેલું છે, લિસ્ટમાં એનું નામ હતું ત્રિકમભાઈ, તો અહીંયા ટીક કરેલું. પણ વાળંદ એને શું થયું છે, બરોબર લિસ્ટ જે આખું હતું ખિસ્સા મૂકવાઈ ગયું છે, ઉપર બોલ પેનનું ઠાકું ખુલ્લું, એટલે અહીંયા લીટો થઈ ગયો. એને ત્યાં જઈ આવ્યા. વાળંદ એમ થયું કે અહીંયા જઈ આવ્યા એમ. એટલે એ જો નહોતો ખરેખર. એ પછી બધું માણીને સમાધાન કર્યું. એટલે એ વાત હતી, બીજો કોઈ ડોખો નહોતો. પછી તો માની જાય અને ગયા હતા. આમ જો ને તો ત્રિકમ કાકા અમારા કુટુંબની અંદર નંબર વન માણા. ગમે ત્યાં પ્રસંગ હોય એટલે રહોડાનું કામ ત્રિકમ કાકાને દે બધા, કારણ કે એને જો એટલે પછી એમાં કંઈ જોવા પણ હોય નહીં. પણ તોય શું થયું, આપણે ગગજી બાપા અહીંયા લગ્ન હતા તો એના લગ્નની અંદર રહોડું ત્રિકમ કાકા સંભાળતા હતા. તો પછી ડાળ બની ગઈ એટલે બધાએ કીધું કે ભાઈ ત્રિકમ કાકાને ડાળ શખાડો. એટલે ત્રિકમ કાકાને એક સાલ્યું ભરીને ડાળ દીધી. ત્રિકમ કાકા સાચીને ત્રિકમ કાકાએ કીધું કે આ થોડી તીખી ડાળ છે, આમાં થોડોક ગળ કા ખાંડ નાખવી પડશે. એ કે હવે તો શું છે, બધાએ ટેસ્ટ બધાને અલગ અલગ થઈ ગયા. એટલે સુરતથી એક છોકરો આવ્યો હોય છે, તે છોકરો કહે કે હવે હવે આવી ડાળ જોઈએ કે એટલી બધી તીખી, થોડીક તો તીખી જોઈને ડાળ, એમાં કંઈ ખાંડવાનું ગોળ તો કંઈ નાખવાનું હોય કે ગામડામાં શું આ બધાને ખબર પડે. આવું કર્યું ને એમાં ત્રિકમ કાકાને લાગી ગયું ખોટું. તે રોહડું મૂકીને વહી ગયા વાડીએ. તો તે માણ માણ વાડીએ બે ત્રણ જણા ગયા મોટરસાયકલો લઈને ત્રિકમ કાકાને મનાવ્યા કે ભાઈ એવા છોકરા છે, હવે એને ક્યાંય રહેવું છે, રહેવું છે તો આપણે ને બધાને ગામડે. એ તો પ્રસંગમાં આવતો હોય એનું કાંઈ મનમાં લેવાનું ન હોય, એ હાથે પગે લાગે એ લઈ આવ્યા. આમ ત્રિકમ કાકા શું છે, માણા હારો, પણ એને કંઈક તોરો ચડી જાય, એનું થોડુંક સન્માન ન જળવાય કે એવું થાય. એટલે આવું બધું એ કર્યા કરતા હોય. પણ માણા હારો, માણા હારો ધ્યાન પૂરું દે, તમે કામ આપો એટલે કામ પાર પડી જાય એમ છે થોડુંક આવું. પણ એ માણામાં હોય એવું થોડું ઘણું. એ વાત હતી આમાં, બીજું કાંઈ ડખ્ખો બખ્ખો એવું કાંઈ હતું નહીં. સિટીમાં એવું હાઈલાઈટ કરતું.